અને આજે 14 એપ્રિલ આજે રાજકોટ ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ક્ષત્રિયોનું. ક્ષત્રિય અસ્મિતા સંમેલન રતનપર ખાતે યોજાયું છે. થોડીક ક્ષણોમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન અહીં શરૂ થવા જઈ રહ્યું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી ક્ષત્રિયો અત્યારે મોટી સંખ્યામાં રતનપર ખાતે અહીં ઉમટી પડ્યા છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત ભરના ક્ષત્રિયોમાં આક્રોશ છે. આપણે વાત કરીએ ક્ષત્રિયો સાથે. શું આપનું નામ? મનીષજી પરમાર, ક્ષત્રિય ઘરની સેના પ્રદેશ ઉપાધ્યક્ષ. તમે ક્યાંથી આવો છો અને શું આક્રોશ તમારો અને ખાસ શું રણનીતિ ઘડવામાં આવશે? આક્રોશમાં તો સમગ્ર ગુજરાતની અંદર જ હતો, પણ હવે પૂરા રાજ્યની અંદર આ ક્ષત્રિય સમાજ આજે રોડ પર આવ્યો છે. કારણ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે, અમારી બહેન બેટી ઉપર જે વાણી વિલાસ કર્યો છે, એ ક્ષત્રિય સમાજ ક્યારેય એનું માફ નહીં કરે. અને આજે ક્ષત્રિય સમાજ જે આપવા વાળો આજે આ માંગવા નીકળ્યો છે, ત્યારે મોદી સાહેબ ને એક જ વસ્તુ અમે કહેવા ભેગા થયા છે કે મોદી સાહેબ આ રૂપાલા સાહેબ ની ટિકિટ રદ થવી જોઈએ. આજે તમામ ક્ષત્રિય સંમેલન બોનુજનની જે સંકલન સમિતિ છે આજે નક્કી કરશે કે આગળની રણનીતિ શું કરવાની છે. રણનીતિ નક્કી કરવામાં આવશે. આપ પણ આંદોલનમાં જોડાયા છો, ખાસ રૂપાલાની ટિકિટ રદ નથી થવાની, સામે આંદોલન પણ યથાવત રહેવાનું છે. આપની શું રણનીતિ રહેશે? અમારી રણનીતિ એવી રહેશે કે રાજકોટમાં નહીં પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી વધારેમાં વધારે ઉમેદવારી પત્ર નોંધાવવામાં આવે અને બેલેટ પેપર જે ચૂંટણી થાય એવું કઈક જોવા મળી રહેશે. આપ પણ યુવા અગ્રણી છો, આપ પણ આક્રોશભેર જોડાયા છો, આપનું શું મંતવ્ય? નારી સન્માન માટે કોઈ બી કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે. આજે મહાસંમેલન છે, આનું આખી અસર આખા ઇન્ડિયાની અંદર જોવામાં આવશે. અને નારી સન્માન માટે ક્ષત્રિય આજે બી નહીં ઝૂક્યો અને ભવિષ્યમાં બી નહીં ઝૂકે. જે રીતે ક્ષત્રિય અગ્રણીઓ કહી રહ્યા છે કે ક્ષત્રિયો અત્યારે નહીં ઝૂકે અને ભવિષ્યમાં પણ નહીં ઝૂકે, જય ભવાનીના નારા સાથે અત્યારે ક્ષત્રિય અત્યારે આંદોલનમાં જોડાયા છે. બાપુ, આપ પણ આંદોલનમાં જોડાયા છો, આપનું શું મંતવ્ય? અમે આ આંદોલનમાં જોડાયેલા છીએ. અમારી એક જ માંગણી છે, રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ અત્યારે ક્ષત્રિય કરી રહ્યા છે. ત્યારે ધીમે ધીમે તમામ ક્ષત્રિય આગેવાનો અત્યારે આ અત્યારે મહાસંગ્રામમાં જોડાયા છે.